અમદાવાદના સરખેજ હાઈવે પર મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકોના ટોળેટોળા જોવા મળ્યા. કોરોનાના કારણે ધંધા રોજગાર બંધ થઈ ગયા છે ત્યારે ભયના માર્યા શ્રમિકો વતનની રાહ પકડી રહ્યા છે. આ તમામ શ્રમિકો અમદાવાદ આસપાસના જીઆઈડીસીમાં કામ કરે છે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તમામ પોતાના વતન પરત જઈ શકે. गुजरात औद्योगिक एकमों हब कहेवामां आवे छे अने लगभग गुजरातना जे मोटा भागना उद्योगों छे ते परप्रांतीय कामदारों ने आधार अटकेला छे. लॉकडाउन ने कारणे तमामे तमाम उद्योगों हाल बंद अवस्थामां जोवा मळे छे जेना कारणे जे कामदारों परप्रांतीय मजूरो श्रमिकों जे काम करता हता ते अत्यारे हाल बेरोजगार थयेला छे अने सरकारे लॉकडाउनमां पोताना वतन जवानी छूट आपी छे तेना कारणे तमामे तमाम श्रमिकोए पोताना वतन जवानी वाट पकड़ी छे. એક જગ્યાએ એકઠા થઈને રાહ જોઈ રહ્યા છે કે પ્રશાસન તેમને રેલવે સ્ટેશને લઈ જાય ત્યાંથી તેમની ટિકિટનું ભાડું ખર્ચ્યા બાદ તેઓ પોતાના વતન તરફ જઈ શકે. અત્યાર સુધી સરકારે લગભગ 250 કરતાં વધારે ટ્રેન ગુજરાતમાંથી બિહાર, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો માટે દોડાવ્યું છે અને હજુ પણ વધારે ટ્રેન દોડાવવાનું આયોજન છે. મહત્ત્વનો સવાલ એ છે કે સરકારે એક તરફ ઉદ્યોગોને પરવાનગી આપી છે અને બીજી તરફ મજૂરો પોતાના ઘરે જઈ રહ્યા છે જેના કારણે શ્રમિકોને પોતાના ઘરે જવાનો આનંદ ચોક્કસ છે, પરંતુ ઉદ્યોગ વર્કરો તે હાલ નારાજ છે કારણ કે તેમના ઉદ્યોગો હાલ ઠપ થયા છે. કેમેરા પર્સન એસ શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. સુરતમાં બહારથી આવતા લોકો માટે મહત્વનો એક નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં પ્રવેશવા માટેના રસ્તા નક્કી કરવામાં આવ્યા. જોકે અમદાવાદ તરફથી આવનારને કામરેજથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તો મુંબઈ તરફથી આવનારાઓને પલસાણાથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સાથે ધુલિયા તરફથી આવનારને કડોદરાથી પ્રવેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય ખાસ કરવામાં આવ્યો છે. મુંબઈ તરફથી આવનારને પલસાણાથી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તો કેટલાક વિસ્તાર નક્કી કરવામાં આવ્યા છે. ધુલિયા તરફથી આવનારને કડોદરાથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સંવાદદાતા તેજસ મોદી ફોનલાઈન પર. તેજસ, બહારથી આવતા લોકો માટે સુરત પાલિકા દ્વારા મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે, અમુક વિસ્તાર નક્કી કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છેલ્લા કેટલા દિવસથી શહેરની અંદર અલગ અલગ પ્રવેશદ્વારોની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે બહારથી મોટી સંખ્યામાં લોકો સુરત આવી રહ્યા છે, જેમાં મહારાષ્ટ્ર તરફથી છે, મહારાષ્ટ્રના બે જગ્યાઓ ધુલિયા અને મુંબઈ તરફથી આવી રહ્યા છે, સાથે જ અમદાવાદ તરફથી, રાજસ્થાન તરફથી લોકો પણ સુરતમાં પાછા કેટલાક આવી રહ્યા છે. તો આવા લોકો એક જ રસ્તે પ્રવેશ કરે તે જરૂરી છે, કારણ કે તેમનું નિરીક્ષણ કરવાનું હોય છે, લોકો કેટલા એન્ટ્રી કરે છે, લોકો કેટલા આવે છે તેનું ધ્યાન રાખવાનું, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અમદાવાદ તરફથી એટલે કે વડોદરા, અમદાવાદ, રાજસ્થાન આ તમામ વિસ્તારોમાંથી જે પણ લોકો સુરતમાં પ્રવેશે તેમને ફરજિયાત કામરેજ જે વિસ્તાર છે, જ્યાં કામરેજ વિસ્તાર છે ત્યાંથી પ્રવેશવા છે, ત્યાંથી જ લોકોએ એન્ટ્રી કરવી પડશે. આવી રીતે મહારાષ્ટ્ર તરફથી જે પણ લોકો આવતા હશે, જેમાં વલસાડ, નવસારી અથવા તો મહારાષ્ટ્ર ઉપર ભારતમાં ગમે ત્યાંથી મુંબઈના રસ્તે નેશનલ હાઈવે પરથી જેઓ આવશે તો તેમને ફરજિયાત પલસાણાથી પ્રવેશ કરવો પડશે. એવી રીતે ધુલિયા તરફનો જે રસ્તો છે, હાઈવે છે, ત્યાંથી જે પણ આવશે તેને કડોદરા પાસેથી એન્ટ્રી કરવી પડશે. મહત્વનો નિર્ણય એટલા માટે છે કારણ કે લોકો મોટી સંખ્યામાં સુરતમાંથી જઈ પણ રહ્યા છે, તો એવી રીતે કેટલાક લોકો સુરતમાં આવી પણ રહ્યા છે. તો આ તમામ વ્યવસ્થા ખોરવાય નહીં અને એક સિંગલ વિન્ડો રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનું અમલીકરણ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. બિલકુલ, તેજસ આભાર આપનો.